પ્રભુ ઈસુ અંતિમ ન્યાય વિશે અને પોતાના મરણ વિશે ફરી વાત કરે છે. બેથનિયામાં એક સ્ત્રી અત્તર ચોરીને પ્રભુ ઈસુના શરીરને જાણે કે દફનને સારું તૈયાર કરે છે. आज सवारे साध सुनी तू महिमा करूँ प्रभु तारू, महिमा करूँ प्रभु तारू, सवन करूँ नित तारू. મિત્રો, ફરી એકવાર સ્તવન કાર્યક્રમમાં હું આપનો આવકાર કરું છું. આજે જે દર્શકો પ્રથમવાર આ કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા છે તેમનો હું હૃદયપૂર્વક આવકાર કરું છું. હું મારા નવા દર્શકોને જણાવવા માગું છું કે આ દિવસો દરમિયાન અમે બાઇબલમાં આવેલ નવા કરારમાંથી માથીની સુવાર્તાનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે માથીની લખેલી સુવાર્તા તેના 25મા અધ્યાયની 31મી કલમથી લઈને 26મા અધ્યાયની 16મી કલમ સુધી અભ્યાસ કરીશું. આજે આપણે દુનિયાના લોકોના ન્યાય વિશે શીખીશું. પછી આપણે 26મા અધ્યાયના આરંભમાં પ્રભુ ઈસુને પકડાવી દેવાનું ષડયંત્ર રચવામાં આવે છે તે વિશે જોઈશું. તે પહેલાં પ્રભુ ઈસુ પોતાના શિષ્યોની આગળ પોતાના વધસ્તંભના મરણ વિશે છઠ્ઠી વાર વાત કરે છે. ફસલનું પર્વ નજીક આવી રહ્યું હતું અને યરુસાલેમ લોકોથી ભરચક હતું. તે પછી આપણે જોઈશું કે પ્રભુ ઈસુ સિમોન કોડીના ઘરે જાય છે અને ત્યાં એક સ્ત્રી મૂલ્યવાન અત્તરની સંગે મરમરની ડબ્બી લઈને આવી અને તે અત્તર પ્રભુ ઈસુના પગે રેડીને તેમને માન આપે છે. આ સમયમાં પ્રભુ ઈસુનો શિષ્ય યહુદા મુખ્ય યાજકો પાસે જઈને પ્રભુ ઈસુને પકડાવી દેવાનું ષડયંત્ર રચે છે. અને આ તરફ પ્રભુ ઈસુ પોતાના શિષ્યોની સાથે અંતિમ ભોજનની તૈયારી કરે છે. એક તરફ આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ અંતિમ ભોજનની તૈયારી કરી રહ્યા છે અને બીજી તરફ પ્રભુ ઈસુના બલિદાનની તૈયારીઓ પણ થઈ રહી છે. તો આવો મિત્રો, આજે હૃદયને સ્પર્શી જાય તેવા બાઇબલ અભ્યાસની શરૂઆત કરીએ. તમે જોશો મિત્ર, તો અંતિમ ન્યાયનો દિન એવું શીર્ષક છે અને એ શીર્ષક નીચે 25મા અધ્યાયની 31મી કલમમાં લખવામાં આવ્યું છે કે જ્યારે માનવપુત્ર રાજા તરીકે તેમના બધા દૂતોની સાથે આવશે ત્યારે તે રાજગાદી પર બિરાજશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અંતિમ સમયો વિશે પોતાના શિષ્યોને શિક્ષણ આપતા આ પ્રમાણે કહેશે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી ઉપર ન્યાય કરવા માટે આવશે અને એ સિંહાસન પર રાજગાદી ઉપર બિરાજશે એવું પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેશે. ફરીથી જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા આવશે ત્યારે, અને એટલે મિત્ર, માથી અનુસાર શુભ સંદેશનો અને સમગ્ર બાઇબલનો એ જ સંદેશ છે કે ન્યાયાધીશ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દુનિયાનો ન્યાય કરવાના છે. ઈસુ ખ્રિસ્ત પ્રત્યેક વ્યક્તિનો, દરેક જાતિનો અને દરેક રાજ્ય તથા દરેક દેશનો ન્યાય કરશે. વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે ન્યાય કરશે. 32મી કલમમાં કહે છે, અને બધી પ્રજાઓ તેમની પાસે એકઠી થશે ત્યારે જેમ ભરવાડ ઘેટાને બકરાથી જુદા કરે છે તેમ તે લોકોને બે ભાગમાં વહેંચી નાખશે. સમગ્ર માનવજાત અંગત વ્યક્તિગત રીતે જૂથ જાતિમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમક્ષ ઊભી રહેશે. બહુ જ મોટો વિશાળ સમુદાય બે ભાગમાં વહેંચાઈ જશે
અને ભરવાડ જે રીતે પોતાના ઘેટા બકરાને ઘેટા તરીકે અને બકરા તરીકે જુદા જુદા તારવે છે, એ જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમગ્ર માનવજાતને બે જૂથોમાં વહેંચી કાઢશે. 33મી કલમમાં કહેશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે ઘેટાને જમણી તરફ અને બકરાને ડાબી તરફ રાખવામાં આવશે, સમગ્ર માનવજાતને બે જૂથોમાં વહેંચી નાખવામાં આવશે. પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી, પાપોની શિક્ષામાંથી ઉદ્ધાર પામેલા લોકો એક બાજુ અને બીજી બાજુ ઉદ્ધાર નહીં પામેલા લોકો. આગળ તમે જુઓ 34-40 કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે ત્યાર પછી જમણી તરફના લોકોને રાજા કહેશે, મારા પિતાથી આશીષ પામેલાઓ આવો, આ સૃષ્ટિના સર્જન પહેલાં જે રાજ તમારા માટે તૈયાર કરવામાં આવેલું છે તે લો. મને ભૂખ લાગી હતી ત્યારે તમે મને ખોરાક આપ્યો, તરસ લાગી હતી ત્યારે પાણી આપ્યું, હું અજાણી વ્યક્તિ હતો ત્યારે તમે તમારા ઘરોમાં મને આવકાર આપ્યો, મારી પાસે વસ્ત્ર ન હતા ત્યારે તમે મને કપડાં આપ્યા, હું બીમાર હતો ત્યારે તમે મારી મુલાકાત લીધી અને જેલમાં હતો ત્યારે તમે મારી ખબર લીધી. એ સમયે ન્યાયીઓ એટલે ઉદ્ધાર પામેલા, પુનિત પાવન થયેલા લોકો જવાબ આપશે, પ્રભુ ક્યારે અમે તમને ભૂખ્યા કે તરસ્યા જોયા અને ખોરાક કે પાણી આપ્યા, ક્યારે અમે તમને અજાણી વ્યક્તિ તરીકે જોયા અને અમારા ઘરોમાં આવકાર આપ્યો કે નગ્ન જોઈને વસ્ત્રો આપ્યા, ક્યારે તમે બીમાર કે જેલમાં હતા ને અમે તમારી મુલાકાત લીધી. રાજા વળતો જવાબ આપશે, જ્યારે આ મારા નાના ભાઈઓમાંના એકને તમે એ મદદ કરી ત્યારે તે તમે મારા માટે કર્યું. હવે મિત્ર, બાઇબલમાં સંદર્શનનું પુસ્તક છે, એમાં જણાવ્યા પ્રમાણે 144,000 પસંદ કરાયેલા અને ઈશ્વરથી મુદ્રાંકિત કરાયેલા યહૂદીઓ, ઇઝરાયેલી લોકો એ આવનાર મહાવિપત્તિ કાળના સમયમાં શુભ સંદેશ લઈને સમગ્ર માનવજાતમાં વેરાઈ જશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વરનું બલિદાન છે અને તેમના દ્વારા મનુષ્યને પાપની માફી મળે છે એ વાત સમગ્ર માનવજાતને દેશે દેશમાં એ લોકો પ્રગટ કરશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ જ જલ્દીથી આ દુનિયા ઉપર પાછા આવી રહ્યા છે એ પણ જણાવશે. આગળ જુઓ 41-46 કલમ. ત્યાર પછી જેઓ ડાબી તરફ છે તેમને તે કહેશે, તમે જેઓ ઈશ્વરના કોપ નીચે છો તેઓ મારાથી દૂર ભાગો, શેતાન અને તેના સેવકોને માટે જે સાર્વકાલિક અગ્નિ તૈયાર કરવામાં આવેલો છે તેમાં પડો, મને ભૂખ લાગી હતી પણ તમે મને ખોરાક આપ્યો નહીં, મને તરસ લાગી હતી પણ તમે મને પાણી આપ્યું નહીં, હું અજાણી વ્યક્તિ હતો પણ તમે તમારા ઘરોમાં મારો આવકાર કર્યો નહીં, નગ્ન હતો પણ તમે મને વસ્ત્રો પહેરાવ્યા નહીં, હું બીમાર હતો અને જેલમાં હતો તો પણ તમે મારી મુલાકાત લીધી નહીં. ત્યારે તેઓ જવાબ આપશે કે પ્રભુ ક્યારે અમે તમને ભૂખ્યા કે તરસ્યા કે અજાણી વ્યક્તિ કે નગ્ન કે બીમાર કે જેલમાં જોયા અને તમારી મદદ કરી નહીં. રાજા તેમને વળતો જવાબ આપશે, જ્યારે આ નાનાઓમાંના એકને મદદ કરવાનો તમે ઇનકાર કર્યો ત્યારે તે તમે મારા માટે કર્યું નહીં, એ લોકોને સાર્વકાલિક સજાને માટે મોકલી આપવામાં આવશે પણ ન્યાયીઓ સાર્વકાલિક જીવન મેળવશે. ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અસ્વીકાર કરનાર, ઈસુ ખ્રિસ્તનો બહિષ્કાર કરનાર, નકાર કરનાર લોકોને અનંતકાળના વિનાશમાં ફેંકી દેવામાં આવશે. અને એ સ્થળ તો શેતાન અને તેના સેવકો માટે તૈયાર કરવામાં આવ્યું છે, એટલે કે સાર્વકાલિક અગ્નિમાં એ લોકોને નાખી દેવામાં આવશે. વારુ મિત્ર, આપણે હવે માથી અનુસાર શુભ સંદેશના 26મા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. 26મા અધ્યાયમાં ઈસુની વિરુદ્ધ કાવતરું, એ શીર્ષક નીચે તમે જોશો તો પહેલી કલમમાં લખ્યું છે કે આ બધી બાબતોનું શિક્ષણ પૂરું કર્યા પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું. જ્યારે આ બધી બાબતોનું શિક્ષણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૂરું કરે છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે શું થવાનું છે એ પોતાના શિષ્યોને જણાવી રહ્યા છે. જૈતુન પહાડ ઉપર માથી અનુસાર શુભ સંદેશના 24 અને 25 અધ્યાયોમાં ભવિષ્યકાળમાં અને ખાસ કરીને આ પૃથ્વી ઉપરથી ઈસુ ખ્રિસ્તની મંડળી ઊંચકાઈ જશે ત્યારબાદ એ મહાવિપત્તિ કાળના સમયગાળામાં જે બનવાનું છે એ વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રકાશ પાડી રહ્યા છે. હવે એ શિક્ષણ બંધ થાય છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે જે કરવાના છે એ વિશે જણાવી રહ્યા છે. બીજી કલમ તમે જુઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને કહે છે, તમે જાણો છો કે 2 દિવસ પણ પર્વ છે, તે સમયે માનવ પુત્રને ક્રુસે જડવા માટે સોંપી દેવામાં આવશે. માથી અનુસાર શુભ સંદેશના 26મા અધ્યાયની આ બીજી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના મૃત્યુ વિશે ઘોષણા કરે છે અને એક નોંધ પ્રમાણે અહીંયા છઠ્ઠી વાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના મૃત્યુ સંબંધી જાણ કરી રહ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પણ જણાવે છે કે
પાસખા પર્વને સમયે પોતે મૃત્યુ પામશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને માથી અનુસાર શુભ સંદેશમાં આપણે જોઈએ છે તો રાજા તરીકે બિરદાવવામાં આવ્યા છે. મૃત્યુ સમયે પણ મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાજા છે. તેના મૃત્યુ સમયે પોતે જ નક્કી કરીને અગાઉથી જણાવે છે કે પાસખા પર્વના સમયે એ મૃત્યુ પામશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના દુશ્મનો એમને ગુપ્ત રીતે અને બીજા જ સમયે મારી નાખવાની યોજના અને કાવતરું કરી રહ્યા હતા. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તો જગ જાહેર રીતે અને એ પણ યહૂદી પાસખા પર્વ નિમિત્તે સમગ્ર માનવજાતના પાપ નિવારણને માટે માર્યા જશે એવું અગાઉથી ઘોષણા કરે છે. તમે જુઓ હવે આગળ આપણે છઠ્ઠી અને સાતમી કલમ જોઈએ. શું કહે છે અહીંયા? બેથાનીમાં ઈસુનો અભિષેક, એ શીર્ષક નીચે છઠ્ઠી અને સાતમી કલમ લખે છે. ઈસુ બેથાનીમાં સિમોન કોઢીના ઘરમાં હતા. તે વખતે એક સ્ત્રી આરસપહાણની શીશીમાં ખૂબ કિંમતી અત્તર લઈને આવી. તેણે તે અત્તર ઈસુના જમતા હતા ત્યારે તેમના માથા પર રેડ્યું. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે બેથાની ગામ એ તો પ્રેમ સંપાદન કરવાનું સ્થળ હતું મિત્ર, જ્યારે યરૂશાલેમ તિરસ્કાર અને ઘૃણા અનુભવવાનું સ્થળ હતું પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે. ઈસુ ખ્રિસ્ત પોતાના મૃત્યુ અગાઉ થોડા જ કલાકો બેથાનીમાં રોકાયા અને સિમોન કોઢીના ઘરમાં, જેને કોઢ થયો હતો સિમોન નામના માણસને, એના ઘરમાં એ ઘટના બને છે. આપણને પ્રશ્ન થાય કે શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિમોન કોઢીના ઘેર આવે છે, અથવા તો સિમોનને કોઢી કેમ કહેવામાં આવે છે? શું એને કોઢ થયો હતો? એક સમય એવો હતો મિત્ર કે જ્યારે સિમોન કોઢિયો હતો, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે સંપૂર્ણ રીતે આ સિમોનનો કોઢ મટાડી દીધો હતો અને એટલે આજે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે સંગત માણી રહ્યો છે. મિત્ર, અદ્ભુત એવી સંગત. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે બીજા લોકો પણ સિમોનના ઘરમાં બેઠા છે. હવે એ જમાનામાં કોઈ પણ કોઢી અથવા તો રક્તપિત્તવાળી વ્યક્તિને અશુદ્ધ ગણવામાં આવતી અને એણે કાયમ માટે, જો આ રોગ એને મટે નહીં તો કાયમ માટે પોતાના ઘરથી, પોતાના ગામથી, પોતાના નગરથી દૂર ઉજ્જડ જગાનમાં, વેરાન જગામાં રહેવું પડતું હતું. પણ ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તે સિમોનનો શારીરિક અને પાપરૂપી કોઢ બંને દૂર કર્યા. સર્જનહાર, તારણહાર ઈશ્વરની સાથે આજે એ સંગત માણી રહ્યો છે. એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના ઘેર આમંત્રણ આપ્યું છે અને એ પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો યજમાન છે. મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે પણ આપણા હૃદયરૂપી ઘરમાં વસવાટ કરવા માગે છે. તમે પણ એ સિમોનની જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે સંગત માણી શકો છો. તમારે તમારું હૃદય પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે ખુલ્લું મૂકવાની જરૂર છે. પ્રકટીકરણનું પુસ્તક છે, સંદર્શનનું પુસ્તક, એના ત્રીજા અધ્યાયની અને વીસમી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું તમારા હૃદય દ્વાર આગળ ઊભો રહીને એ ખટખટાવું છું. જો તમે તમારું હૃદય દ્વાર ખોલશો તો હું એમાં અંદર પ્રવેશ કરીશ અને તમારી સાથે વસવાટ કરીશ. જરૂર મિત્ર, તમે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે સંગત માણી શકો છો. સમાજ જેને પાપી કહે છે, નકામા કહે છે, હલકા ગણે છે, અરે પોતે જેવા કૃત્યો કરવા છતાં જાહેરમાં પોતે એવા નથી એવું આડંબર કરે છે, એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી મળતી ક્ષમા અને નવા જીવનથી દૂર રહે છે અને અન્યને પણ ગેરમાર્ગે દોરે છે. પરંતુ મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પાપીના મિત્ર છે, પાપીના તારનાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને પ્રેમ કરે છે. હવે આ સિમોન કોળીના ઘરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાંજનું વાળું કરી રહ્યા હતા ત્યારે મારિયા નામની એક યુવતી પણ ત્યાં આવે છે. આ ઘટનાનો ચારે ચાર શુભ સંદેશમાં ઉલ્લેખ છે બાઇબલમાં નવા કરારના વિભાગમાં. તમે જુઓ તો યોહાન અનુસાર શુભ સંદેશના 12મા અધ્યાયની 3જી કલમમાં જણાવ્યા પ્રમાણે, પછી મારિયાએ જટામાસીનું આશરે 400 ગ્રામ શુદ્ધ અને કિંમતી અત્તર ઈસુ ખ્રિસ્તના ચરણો પર રેડ્યું અને ચરણોને પોતાના વાળથી લૂછ્યા. અત્તરની સુવાસથી આખું ઘર ભરાઈ ગયું. હવે ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના 12 શિષ્યોમાંનો એક યહૂદા ઇસ્કારિયોત, એ ચોર હતો, એણે આવા કિંમતી અત્તરના બગાડ વિશે અને એ નાણાંનો સારો ઉપયોગ થઈ શક્યો હોત એ વિશે કચકચ કરી હતી, જેની સાથે બધા શિષ્યો પણ સહમત હતા.
जग तारक ना गुण गावा कथ गुण तेना मानुका प्रभु ईसु ना गुण गावा कथ गुण तेना मानुका जग तारक ना गुण गावा कथ गुण सहुनो करता कारण ते छे सर्व पराक्रम पूरा सहुनो करता कारण ते छे सर्व पराक्रम पूरा शोधक बोधक जे जगमा छे शोधक बोधक जे जगमा छे सहुनो यत्न अधूरो अकथ गुण तेना मानुका जग तारक ना गुण गाव अकथ गुण तेना मानुका प्रभु ईसु ना गुण गाव अकथ गुण तेना આપણે આગળ હવે આઠમી કલમ જોઈશું. શું લખ્યું છે અહીંયા? એ જોઈને શિષ્યો ખૂબ ગુસ્સે થયા. તેઓએ કહ્યું, આ દુર્વ્યય શા માટે? જોયું તમે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો પણ અહીંયા એક ગર્ભિત અને ગંભીર ઘટનાને સમજવામાં ભૂલ કરી બેસે છે. શું ખરેખર તેઓ ગરીબોની બહુ જ કાળજી રાખતા હતા? આજે પણ એવા ઘણા લોકો છે મિત્ર, જેઓ ગરીબો પ્રત્યે એમના શબ્દોમાં દયા દર્શાવી વાત વાતમાં વિરોધ દર્શાવે છે, પણ એમને માટે જાતે તો કશું જ કરતા હોતા નથી. ગરીબો માટે આ ઢોંગ છે, પાખંડ છે, ખાલી ખાલી ખંભવાતો. નવમી કલમમાં શું લખ્યું છે? આ અત્તર મોટી કિંમતે વેચીને તે પૈસા ગરીબોને દાનમાં આપી શકાત? શિષ્યો આ પ્રમાણે કહે છે. એ વાત ગણતરીની દ્રષ્ટિથી સાચી હતી મિત્ર, કારણ કે એક ગ્રામીણ મજૂરની એક આખા વર્ષની મજૂરી જેટલી કિંમત એ કિંમતી અત્તરની થતી હતી. પરંતુ પ્રશ્ન એ છે કે યોગ્ય સમય, યોગ્ય પ્રસંગ, યોગ્ય વ્યક્તિ અને યોગ્ય ભાવના, એ પાછળનો હેતુ અને પ્રેમ જોતા એ બગાડ નથી? દસમી કલમ શું કહે છે? તેઓ જે કહેતા હતા તેની ઈસુને ખબર હતી, તેથી તેમણે તેઓને કહ્યું, તમે આ સ્ત્રીને શા માટે હેરાન કરો છો? તેણે મારા પ્રત્યે ઉમદા કામ કર્યું છે. મિત્ર, જ્યાં ઈશ્વરનો મહિમા થતો નથી પણ માત્ર માણસની કે સંસ્થાની વાહવા થાય છે, ત્યાં દાન ધર્મ કરવાની જરૂર નથી. વ્યક્તિએ પોતાની વાહવા માટે કે નામના મેળવવા માટે પણ દાન ધર્મ કરવાની જરૂર નથી. જ્યાં આવા દાનોનો ગેરઉપયોગ થતો હોય, અયોગ્ય વહીવટ થતો હોય, માત્ર પોતાના ખિસ્સા ભરવાની વાત થતી હોય, ત્યાં દાન ધર્મ આપવાની જરૂર ખરી? કોઈ શી જરૂર? વારું આગળ 11-13 કલમો જોઈએ. લખ્યું છે કે ગરીબો તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને આ પ્રમાણે કહે છે કે ગરીબો તો હંમેશા તમારી સાથે રહેવાના છે, પણ હું તમારી સાથે હંમેશા રહેવાનો નથી. તેણે અત્તર ચોળીને મારા શરીરને દફન માટે અગાઉથી તૈયાર કર્યું છે. હું તમને સાચે જ કહું છું, સમગ્ર દુનિયામાં જ્યાં જ્યાં આ શુભ સંદેશ પ્રગટ કરવામાં આવશે, ત્યાં ત્યાં આ સ્ત્રીએ મારા પ્રત્યે જે કર્યું છે તે તેની યાદગીરી માટે કહેવામાં આવશે. 11મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જેઓ મને, એટલે કે ઈશ્વરને માન અને મહિમા આપતા સુકૃત્યો કરે છે, તેમણે તે પ્રમાણે કરતા રહેવું જોઈએ. ઈશ્વર મિત્ર આપણા વલણો અને આપણા કૃત્યો તપાસે છે, અને જે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કાર્યો કરે જ જાય છે, એને દુનિયા તરફથી નહીં, હા દુનિયા તરફથી નહીં, પણ ઈશ્વર તરફથી જ સંતોષ, આનંદ અને એમ કરવાની પ્રેરણા અને શક્તિ મળે છે. જે બાબતો પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો અને પ્રેરિતો ન સમજી શક્યા, એ બાબત મારિયા સમજી શકી, અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ અગાઉ તેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને બહુ જ કિંમત ચૂકવીને, માત્ર નાણાંની જ નહીં
सामाजिक अने धार्मिक टीकाओनी किंमत चूकवीने प्रभु ईसु ख्रिस्तने एमना मृत्यु माटे अभिषिक्त कर्या। चौथी सोळ कलमों आगळ आपणे जोईए तो ईसुने पकड़ावी देवा यहूदानी संमति ए शीर्षक नीचे लखवामां आव्युं छे। पछी बार शिष्योमांना यहूदा इस्कारियोतने मुख्य यज्ञकारो पासे जईने कह्युं के ईसुनी धरपकड़ करवामां हूँ तमारी मदद करूँ तो तमे मने शुं आपशो। तेओए तेने चांदीना 30 सिक्का गणी आप्या। ए समयथी यहूदा ईसु ख्रिस्तने पकड़ावी देवानी योग्य तक शोध्या करतो हतो। यहूदा इस्कारियोत भयंकर काळू अने भयंकर अघटित कृत्य करवा जई रह्यो छे। मारियाए जे कर्युं एना करता यहूदानुं कृत्य केटलुं बधुं विरोधी अने कलंकित कृत्य छे। योहान अनुसार शुभ संदेशना 12:4 प्रमाणे आज यहूदा इस्कारियोत आवा किमती अत्तरना बगाड विषे अने ए पैसा गरीबोने आपवा विषे कचकच करे छे। અને યોહાન અનુસાર શુભ સંદેશના 12:6 પ્રમાણે એ જ યહૂદાને ચોર તથા પૈસા મારી ખાનાર તરીકે ઓળખાવવામાં આવ્યો છે। તમે જુઓ પ્રભુ ઈસુની સાથે રહીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને કામે ચોરી કરનાર પૈસા મારી ખાનાર હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વેચવા બેઠો છે અને ચાંદીના માત્ર 30 સિક્કાઓમાં એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વેચી દીધા। હવે આ યહૂદા ઈસ્કારિયોત પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય ઈસુ ખ્રિસ્તને ધોકો દેવાની પકડાવી દેવાની યોગ્ય તક શોધ્યા કરતો હતો। મિત્ર, ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર હતા અને એટલે યહૂદાને બહુ જ સારી રીતે જાણતા હતા કે યહૂદા કોણ છે। એમ છતાં તમે જુઓ ઈસુ ખ્રિસ્તે યહૂદાને કેટલી તકો આપી, કેટલો લાંબો સમય આપ્યો પોતાના પાપોનો પશ્ચાતાપ કરવા માટે, પોતાના દુષ્કૃત્યો ત્યજી દેવા માટે। પણ બાઇબલમાં એના વિશે જણાવવામાં આવ્યું છે કે તે ચોર તથા પૈસા મારી ખાનાર વ્યક્તિ હતો। એ જાણી જોઈને પાપમાં પડી રહ્યો છે, પૈસો એનો ઈશ્વર બની ગયો અને ત્યારે એણે પોતાના અને સમગ્ર સૃષ્ટિના પ્રભુને માત્ર 30 જ ચાંદીના સિક્કાઓમાં વેચી નાખ્યા। યહૂદા પ્રત્યે તમને સહજ રીતે તિરસ્કાર આવે એ સ્વાભાવિક છે મિત્ર, અને એમ છતાં શું આપણે પણ ઘણી બધી વાર આવું ઘોર અઘટિત કૃત્ય નથી કરતા? જે પાપ માટે આપણે યહૂદાને દોષિત ઠરાવીએ છીએ, શું એ જ પાપ માટે આપણે પોતે દોષિત હોતા નથી? અને જો ખરેખર એવું છે તો આપણા પાપોનો પશ્ચાતાપ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે માફી માગવાની અને અનંત જીવન, નવા જીવનની શરૂઆત કરવાની આપણે જરૂર છે। કારણ કે આગળ આપણને પાપને વેચાઈ ગયેલા યહૂદાની ભયંકર હાલત અને બહુ જ કરુણ અંજામ જોવા મળશે। આજે મિત્ર આપણને માથેનુસાર શુભ સંદેશના 26 બે વિરોધાભાસી પાત્રો વિશે જોવા મળ્યું, મારિયા અને યહૂદા। એક છે પૂરેપૂરી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરનાર અને સંપૂર્ણ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે ખાલી થઈ જનાર એવી વ્યક્તિ, જ્યારે બીજી વ્યક્તિ જે સતત પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે રહેવા છતાં, સતત પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચમત્કારો જોવા છતાં, પોતાની નજરે સતત પોતાના કાનથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ સાંભળ્યું હોવા છતાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તથી દૂર રહ્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને એણે દગો દીધો। આપણને સહજ પ્રશ્ન થાય મિત્ર કે શા માટે આ યહૂદા ઈસ્કારિયોતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રસાદધીન કરાવ્યા, શા માટે વેચી નાખ્યા, શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે દગો કર્યો? તો એના બે મુખ્ય કારણ છે। પહેલું કારણ એ છે મિત્ર કે યહૂદા બીજા શિષ્યોની માફક એમ માનતો હતો, એવી આશા રાખતો હતો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રોમન રાજ્યને ઉથલાવી નાખશે અને ઇઝરાયેલના રાજા બની જશે અને ત્યારે હું એક નાણાં પ્રધાન બની જઈશ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની બાજુમાં બેસી જઈશ નાણાં પ્રધાન બનીને, અને પછી તો મારે અમન ચમન, લીલા લહેર, ઘી કેળા। આ યહૂદા નાણાંનો ભૂખ્યો હતો, દ્રવ્ય લોભી હતો, અને બીજું કારણ એ હતું કે આ યહૂદા ઈસ્કારિયોત હોદ્દાનો, ઊંચી ખુરશીનો પણ ભૂખ્યો હતો। એ એમ માનતો હતો કે મને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રાજ્યમાં ઉચ્ચ સ્થાન મળશે, માન મોભો, અરે હું તો નાણામંત્રી બની જઈશ। પરંતુ જ્યારે મારિયા નામની યુવતીએ એ સિમોન કોળિયાના ઘરમાં એ કિંમતી અત્તર ચોળ્યું પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચરણોમાં, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના મૃત્યુ વિતે
साफ साफ जाहिर कर्यु के हूँ बे दिवस पछी यहूदी आगेवानोना हाथ में पकड़ाई जईने क्रूसे चढ़ानार छूं। पण त्यारे आ यहूदा इस्कारियोते मनोमन विचार्यु के मारे आवा आत्मिक राज्य में अने नकामी वातों में शा माटे सामेल थवू जोईए, मने अहींया शुं मळवानुं। अने ए लोभियाए पोताना लोभ में प्रभु ईसु ख्रिस्त ने मात्र 30 चांदीना सिक्का में वेची नाख्या पैसा माटे। अने ए वखतना धार्मिक आगेवानो तरफथी वाह वाह पाममा माटे यहूदाए प्रभु ईसु ख्रिस्त ने वेची नाख्या। मित्र, स्वार्थ, नकामी अने व्यर्थ आकांक्षाओ मानवी ने केटली हदे हलको करी नाखे छे, केवा विनाश में फेंकी दे छे। यहूदाना पात्र द्वारा अपने चेतवणी मळे छे जे आपणे जीवंत ईश्वरने ज मान महिमा अने गौरव आपीए, ईश्वरने ज आपणा ईश्वर राखीए। कारण के गमे ते वस्तु गमे ते व्यक्ति ने पामवानो लोभ आपणे आपणो ज विनाश करनार बनी जाय छे। जारे मारियाए साचा हृदयथी प्रभु ईसु ख्रिस्तनी आराधना भक्ति करी अने पोतानुं जे सौथी मूल्यवान अत्तर हतुं ए प्रभु ईसु ख्रिस्तना चरणोमां अर्पी दीधुं, आज स्वार्पण छे। मित्र, ईश्वर प्रत्येनो आज साचो प्रेम छे। शुं तमे मित्र तमारुं हृदय संपूर्ण रीते प्रभु ईसु ख्रिस्तने सौंपी देशो? मित्रों, आजना अभ्यास में आपणे घणी बधी वातोनो बहुज ऊंडाणपूर्वक अभ्यास कर्यो। प्रभु ईसु न्यायनी वात करे छे, जे 25मा अध्यायनी 31मी कलमथी लईने 46 कलम सुधी आपवामां आवेल छे। प्रभु ईसु घेटा अने बकरा विषे वात करे छे, ज्यां घेटाने बचावी लेवामां आव्या छे जे खोवाई गया हता, अने बकरा अन्य जातिओने प्रगट करे छे जेमणे प्रभु ईसुनो स्वीकार कर्यो नहोतो। 26मा अध्यायनी शरूआतमां ज प्रभु ईसु फरीथी पोताना शिष्योने पोताना वधस्तंभना मरण विषे वात करे छे। ते पोताना शिष्योने समझावा मांगे छे કે બધા પાપીઓને બચાવવા માટે કોઈ એક નિર્દોષ વ્યક્તિએ મરવું જરૂરી છે, અને તે હલવાણનું ઘેટું બીજું કોઈ નહીં પણ હું પોતે જ છું। આપણે તે જોઈએ છીએ કે પ્રમુખ યાજક અને બીજા બધા જાણતા નહોતા કે તેઓ પ્રભુ ઈસુના સ્વરૂપમાં ફસલના નિર્દોષ હલવાણના બલિદાનની તૈયારી કરી રહ્યા હતા। આપણે જોયું કે સિમોન કોડીના ઘરમાં તે સ્ત્રી મરિયમ મૂલ્યવાન અત્તરથી પ્રભુ ઈસુનો અભિષેક કરીને તેમના મરણને અને તેમને દાટવામાં આવશે તે વાતને પ્રગટ કરે છે। આ સ્ત્રી મરિયમે પોતાના જીવનનું સર્વસ્વ પ્રભુ ઈસુના ચરણોમાં અર્પી દીધું હતું, જે તેના પ્રભુ ઈસુ પ્રત્યેના પ્રેમને પ્રગટ કરે છે। મિત્રો, પ્રભુ ઈસુએ આપણા માટે પોતાનું સર્વસ્વ આપી દીધું, પણ આપણે તેમના માટે શું આપીએ છીએ? આપણી પાસેથી તે માત્ર એટલી જ આશા રાખે છે કે આપણે તેમની આજ્ઞાઓનું પાલન કરીએ। આપણે ઈશ્વરને અને એકબીજાને એક સમાન પ્રેમ કરીએ। હું આશા રાખું છું કે આજનો અભ્યાસ તમારા બધા માટે શિક્ષણ અને આશીર્વાદનું કારણ બન્યો હશે। તો તમે તમારા મિત્રોને પણ આ અભ્યાસમાં જોડાવા માટે પ્રોત્સાહન આપશો। મિત્રો, ઈશ્વર આપને આ સર્વ બાબતો સમજવાને માટે મદદ કરે। આમેન। શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો